ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થીઓ જે છે આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે. હું નિકુંજ મુછાળા સરફેસ કેમેસ્ટ્રીની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયો લેક્ચરમાં શેનો અભ્યાસ કરેલો? તો કે આપણે આગળના વિડીયો લેક્ચરમાં સરફેસ કેમેસ્ટ્રીમાં કલીલ શું છે તેનો આપણે પરિચય મેળવ્યો હતો. ત્યાર પછી કલીલના વર્ગીકરણ વિશે આપણે વાત કરી હતી. કલીલ બનાવવા માટેની પદ્ધતિ લાયોફોબિક અને લાયોફિલિક કલીલ બનાવવા માટે, બરાબર છે? લાયોફોબિક અને લાયોફિબિક, સોરી, ફોબિક અને ફિલિક કલીલ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ફોબિક એટલે કે ફોબિયા, અપાકર્ષણ, અને ફિલિક એટલે આકર્ષણ. જેમને માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય એ ફિલિક કહેવાય, જેને માધ્યમ પ્રત્યે અપાકર્ષણ હોય એને ફોબિક કહેવાય, લાયોફોબિક કહેવાય, બરાબર છે? એમાં લાયોફિલિક કલીલ બનાવવા માટે આપણે વાત કરી, ખૂબ જ સરળ છે. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમને મિક્સ કરીને બનાવી નાખો, સરળતાથી બની જશે. પણ લાયોફોબિક કલીલ બનાવવા માટે જુદી જુદી ભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે, જેમાં મુખ્યત્વે સંગનન અને વિક્ષેપન અથવા તો વિઘનન એમ બે પદ્ધતિઓ હતી. સંગનન પદ્ધતિ, તો એના પાછળ રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ, ઓલામાં પછી વાત કરી હતી, કલીલ ઘંટી વાત કરી હતી, યાદ છે ને દરેકને? તો આ બધી વસ્તુઓ છે, આ બધી ચર્ચાઓ આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરી હતી. હવે કલીલ બની ગયા પછી હવે આપણે વાત કરવાના છે કલીલના શુદ્ધિકરણની. તો આપણે ટાઇટલ આપશું આપણે કલીલનું શુદ્ધિકરણ. કલીલના શુદ્ધિકરણ, તો આપણને પ્રશ્ન થશે કલીલનું શુદ્ધિકરણ કરવાની શું જરૂરિયાત? એ તો શુદ્ધ જ ના હોય. ના, શુદ્ધ ના હોય. કેમ? તો કે લાયોફિલિક કલીલ છે બનાવવામાં કોઈ ચિંતા નથી, પણ જ્યારે લાયોફોબિક કલીલ, લાયોફોબિક એટલે શું કહેવાય છે એને? દ્રવનુરાગી કલીલ બનાવતી વખતે તેમાં થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ તેમની સ્થાયિતા માટે ઉમેરવામાં આવે છે. જો આ પડદો એ માત્ર વિદ્યુત વિભાજ્યને પસાર થવા દે છે, પરંતુ કલીલ કણો એ આમાંથી પસાર થઈ શકતા નથી, બરાબર? અર્ધપારગમ્ય પડદા તરીકે સેલોફેન પેપર, પરચમેન્ટ પેપર, પ્રાણી મૂત્રાશયની કોથળી આ વગેરે એક કુદરતી અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે, જે તમે દ્રાવણ ચેપ્ટરમાં ડિટેલમાં સમજેલા છો, બરાબર? તો આ અર્ધપારગમ્ય પડદો શું કામ કરે છે? તો કે અર્ધપારગમ્ય પડદો એ માત્ર વિદ્યુત વિભાજ્યના કણો છે એને પસાર થવા દેશે, કલીલ કણો જેમાંથી પસાર થઈ શકશે નહીં. માટે એનો ઉપયોગ જે છે એ ડાયાલિસિસની પદ્ધતિ માટે વપરાય છે. હવે ડાયાલિસિસની પ્રોસેસમાં થશે શું એ આપણે સમજીએ. ડાયાગ્રામની મદદથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ધારો કે આ જે છે એ આ પોટલી આપણે જે છે બનાવી છે, બરાબર છે? અને આપણે ગાંઠ બાંધી દઈએ, આ બાંધીએ, અને આની અંદર જે કલીલમય પ્રણાલીનું શુદ્ધિકરણ કરવાનું છે એ કલીલમય કણો છે આર્ય, અને એની સાથે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ આમાં ઉમેરેલી છે. આ વિદ્યુત વિભાજ્યની પદાર્થની અશુદ્ધિ આમાં ઉમેરી છે, બરાબર? હવે થશે શું? હવે આપણે આ કલીલ પ્રણાલીને આપણે આમાં એક પાત્રમાં ભરીએ છીએ. આ પાત્રની અંદર એક એવી સુવિધા આપણે ઉત્પન્ન કરેલી છે કે જેમાં નીચેની તરફથી પાણીનો કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહે છે. આ પાણીનો ફ્લો અહીંયા સતત ચાલુ છે અને ઉપરની તરફથી પાણીનો પાછો પ્રવાહ પાણી નીકળે છે.
આ જે પાણીની કન્ટિન્યુઅસ ફ્લોની જે પેટર્ન છે એને સાયફન પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેશું મિત્રો? આપણે સાયફન પદ્ધતિ. સાયફન પદ્ધતિમાં એક તરફથી પાણીનો પ્રવાહ શરૂ હોય અને બીજી તરફ સામેથી પાણીનો પ્રવાહ કન્ટિન્યુઅસ નીકળતો હોય. આ પદ્ધતિને સાયફન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે જે આ તમને કલીલ પ્રણાલી છે એ શરૂઆતમાં અહીંયા સ્ફટિકાભાસી છે. સ્ફટિકાભાસી એટલે કે ક્રિસ્ટલોઇડ્સ. આમાં ક્રિસ્ટલ્સ વિદ્યુત વિભાજનના છે. હવે જેવો પાણીનો ફ્લો અહીંથી શરૂ થશે એવું તરત જ અર્ધપારગમ્ય પડદામાંથી પાણીનો ફ્લો શરૂ થશે, પણ પાણીની સાથે સાથે એ વિદ્યુત વિભાજનના કણો છે એ પણ બહાર નીકળી જશે. બરાબર, કારણ કે એ તો એમાં ડિઝોલ્વ હોય ને, અર્ધપારગમ્ય પડદો એમાં નીકળવા દેશે. એટલે અહીંથી જે પાણી તમારું બહાર નીકળશે સાયફન પદ્ધતિથી આ પાણીમાં, એ પાણીની સાથે સાથે સ્ફટિક પણ ત્યાં બહાર આવવાના છે. એટલે અહીંથી માત્ર પાણી નહીં આવે, પણ પાણીની સાથે કોણ આવવાનું છે? સ્ફટિકાભાસી. સ્ફટિકાભાસી પણ બહાર, એટલે કે ક્રિસ્ટલોઇડ્સ છે એ પણ એમાંથી બહાર નીકળવાના છે. તો આ પદ્ધતિની મદદથી આપણે કલીલ જે છે એ કલીલનું શુદ્ધિકરણ કર્યું. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આ ડાયાલિસિસની પ્રોસેસ થતી હોય તો અમુક સમય મર્યાદામાં જ કરવી, કારણ જો વધુ સમય સુધી તમે કરો તો જે જરૂરી અલ્પમાત્રા વિદ્યુત વિભાજનની સ્થાયીતા માટે જરૂરી છે એ પણ જો નીકળી જાય તો કલીલ તમારું અસ્થાયી બની જશે. બરાબર, એટલે મર્યાદિત સમયમાં જે છે એ મર્યાદિત સમય માટે જ ડાયાલિસિસ કરવું આપણે, નહીં તો શું થશે? મેં તમને કીધું એ પ્રમાણે તો કે જે અલ્પમાત્રા માટે જરૂરી હતું સ્થાયીતા માટે એ પણ હમણાં જો નીકળી જાય તો આપણું કલીલ સ્થાયી રહેશે નહીં એટલા માટે. ઓકે, આ ડાયાલિસિસની પ્રોસેસ છે. મેં કીધું એ પ્રમાણે કે આ પ્રકારની સિસ્ટમ એ જ્યારે આપણી કિડની ફેલ થઈ ગયું, કિડની જે છે આ પ્રકારનું કાર્ય કરતી હોય કે જેમાંથી વધારાનો કચરો જે છે એ વધારાનો કચરો બહાર કાઢી નાખતો હોય, મૂત્રાશયની કોથળી એ આ પ્રકારના અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે છે, તમને ખ્યાલ છે. ઓકે, હવે આ ડાયાલિસિસની પ્રોસેસને મારે થોડીક ફાસ્ટ બનાવી છે, ઝડપી બનાવી છે. જો વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે એટલે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પોતાનો કોઈ ચાર્જ હશે, પોતાનો એક પર્ટિક્યુલર ચાર્જ હોય. આ પ્રોસેસને મારે જો ઝડપી બનાવવી હોય તો આ જે અર્ધપારગમ્ય પડદો છે એ બંનેની તરફ હું જો વિદ્યુત ધ્રુવો લાગુ પાડી દઉં આ બાજુ, આ કેથોડ વિદ્યુત ધ્રુવ ધારો કે, અને આ એનોડ વિદ્યુત ધ્રુવ, પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ, અને ઉચ્ચ વિદ્યુત વોલ્ટેજ ધારો કે તમે આપો છો. ઉચ્ચ વિદ્યુત વોલ્ટેજ આપો એટલે થશે શું? તો કે આ પોટલીની અંદર, એટલે કે જો શબ્દ એવો લખતા ને, આગળ ઘણા આગળના વર્ષોમાં એવું થયું હતું જ્યારે હું આ શબ્દ વાપરું, પોટલી એટલા માટે શબ્દ વાપરું તમને યાદ રહ્યું, પોટલીથી ઘણી બધી વસ્તુ સાથે કન્સલ્ટ આવે, યાદ હશે તમને, ખબર હોય. બરાબર, તો પોટલી શબ્દ એટલા માટે વાપરું તમને યાદ રહે, પણ ઘણા જોવા ગયા એક અર્ધપારગમ્ય પડદાની પોટલી લટકાવવામાં આવે છે, આવો શબ્દ ન વાપરો. બરાબર, સમજણ માટે હું તમને કહું છું, લખાણ તો ચોપડીનું જવું જોઈએ. તો આ અર્ધપારગમ્ય પડદાની અંદર જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ પોતાનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાશે અને ઝડપથી આકર્ષાશે. ધારો કે આ પોઝિટિવ રેડ કલરના જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ નેગેટિવ ચાર્જ હોય તો એ પોઝિટિવ ચાર્જ તરફ ઝડપથી આકર્ષાશે અહીંયા. એટલે ડાયાલિસિસની પ્રોસેસ છે એ હજી ઝડપથી બની, એ જે ઝડપથી બનવાની પ્રોસેસ થઈ એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોડાયાલિસિસ. ઇલેક્ટ્રો ડાયાલિસિસ. જો બંનેનો મેઇન કોન્સેપ્ટ તો સેમ જ છે, જે ડાયાલિસિસનો છે કોન્સેપ્ટ એ જ ઇલેક્ટ્રોડાયાલિસિસનો છે. ડિફરન્સ ખાલી એટલો છે કે આમાં ઇલેક્ટ્રોડ મૂકીને પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવેલી છે. એ વધુ ઝડપી બનાવવાની જે પરિસ્થિતિ છે એ પ્રક્રિયા છે એને ઇલેક્ટ્રોડાયાલિસિસ કહેવામાં આવે. તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુકમાં ડાયાલિસિસ અને ઇલેક્ટ્રોડાયાલિસિસ એ બંને અલગ દર્શાવેલા છે, મેં તમને અહીંયા બંને સાથે દર્શાવેલા છે, હોમવર્કમાં અલગ જ લખવાના છે, પણ કોન્સેપ્ટ બેનો સેમ જ છે જે મેં તમને સમજાવ્યું. ઓકે, ચાલો તો ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો, વિડીયોને અહીંયા પોઝ કરો અને પોઝ કરીને આગળ જે ભણાવ્યું આપણે ડાયાલિસિસ અને ઇલેક્ટ્રોડાયાલિસિસ એને એકવાર ફટાફટ વાંચી જાઓ. ચાલો
કલનિમિકણોના શુદ્ધિકરણ માટેની ડાયાલિસિસ અને ઇલેક્ટ્રોડાયાલિસિસ પદ્ધતિઓ જોયા પછી હવે આપણે વાત કરવાની છે કલનિમિકણોના શુદ્ધિકરણ માટેની અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રોસેસ. સેકન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અલ્ટ્રા ફિલ્ટ્રેશન, જેને ગુજરાતીમાં શબ્દ આપ્યો છે સૂક્ષ્મ ગાણ. સૂક્ષ્મ ગાણ એટલે ગાળણ ક્રિયા જે છે એ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ અહીંયા ઉપયોગ કરવાનો છે. પણ પ્રશ્ન એ છે સાહેબ, અલ્ટ્રા શબ્દ શા માટે વાપરવામાં? સામાન્ય જે ફિલ્ટર પેપર હોય છે એ સામાન્ય ફિલ્ટર પેપરના છિદ્ર મોટા હોવાથી કલીલ કણો એ તેમાંથી પસાર થાય એટલે એમાંથી સરળતાથી પસાર થઈ શકે. ધારો કે આપણું આ ફિલ્ટર પેપર છે, બરાબર. હવે આ ફિલ્ટર પેપરના છિદ્ર સામાન્ય રીતે છે મોટા હોય છે, આ આટલા બધા મોટા ના હોય, આ તમને સમજાવવા માટે છે, મેં ખાલી દોરેલું છે, બરાબર. આ મોટા ફિલ્ટરો છિદ્રો એટલે આમાંથી તમે જ્યારે કલીલમય પ્રણાલીને પસાર કરો છો, આ કલીલ પ્રણાલી છે, તો આમાંથી કલીલ કણો જે છે એમાંથી સરળતાથી પસાર થઈ જાય તો પછી કોઈ શુદ્ધિકરણની પ્રક્રિયા થશે નહીં. એટલે આપણે આના માટે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવું પડે છે. શું કરવું પડે છે? અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવું પડે છે. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર કેવી રીતે બનાવવું એ સમજી લો. તો કે જે સાદું ફિલ્ટર પેપર હોય છે એ સાદા ફિલ્ટર પેપરને 4% નાઇટ્રોસેલ્યુલોઝના આલ્કોહોલ કે ઇથરમાં બનાવેલા કલીલમય દ્રાવણ વડે સંસેચન કરવામાં આવે છે, બરાબર. એટલે આ એક એક્ઝામ્પલ કોનું થયું? અહીંયા વિક્ષેપણ માધ્યમ, ધારો કે તમે આલ્કોહોલ લ્યો છો તો આલ્કોસોલનું થયું, બરાબર. સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે આવો કે ભાઈ આલ્કોસોલનું એક્ઝામ્પલ જણાવો, તો આલ્કોસોલનું એક્ઝામ્પલ અહીંયા શું આવશે? 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ એને આલ્કોસોલનું એક્ઝામ્પલ કહેવામાં આવે. તો સંસેચન કરવું એટલે શું? મેં ડૂબાડવું. એટલે આ 4% નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો ઇથરમાં બનાવેલું જે સોલ્યુશન છે, કોલોડલ સોલ્યુશન છે, એ આની સપાટી પર પાથરી દેવામાં આવે. હવે આની સપાટી પર પાથરી દેવામાં આવે એટલે થશે શું? તો કે આના જે કલીલ કણો છે એ આ છિદ્રની આસપાસ ગોઠવાઈ જશે. શું થશે? એ છિદ્રની આસપાસ જમા થઈ જશે. આ બધે જ જોઈ શકો છો તમે સ્ક્રીન પર, બરાબર. હવે આ છિદ્રની આસપાસ જમા થઈ જાય એટલે છિદ્રની સાઇઝ કેવી થઈ જવાની છે? સ્વાભાવિક છે, છિદ્રની સાઇઝ નાની થઈ જવાની છે સાહેબ, તો બરાબર છે. આ બધા ગોઠવાઈ ગયા. હવે આ બધા જે છે અહીંયા ગોઠવાઈ જાય ત્યાર પછી સંસેચન કરવામાં છે. ત્યારબાદ ફોર્માલ્ડિહાઇડના દ્રાવણમાં ડૂબાડીને સૂકવવામાં આવે છે, બરાબર. આ એકવાર આની છિદ્રની આસપાસ જમા થઈ જાય ત્યાર પછી એ ફિલ્ટર પેપરને ફોર્માલ્ડિહાઇડમાં ડૂબાડીને કાઢી લેવાનું અને સૂકવી દેવાનું એટલે તમારું અલ્ટ્રા ફિલ્ટર જે છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થઈ ગયું. હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થઈ જાય એટલે હવે શું કરવાનું? તો કે ગાળણની જે છે, ગાળણની ક્રિયા આપણને ખ્યાલ છે એ કરવાની, બરાબર. આ આપણું પાત્ર છે અને આની ઉપર અહીંયા જે છે એ આપણે આ અલ્ટ્રા ફિલ્ટર પેપર લગાવેલું છે. અલ્ટ્રા ફિલ્ટર પેપર અને જે કલીલનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે, કલીલમય પ્રણાલી ઉપરથી નાખવામાં આવે એટલે આ કલીલ પ્રણાલી અહીંયા આવી ગઈ, જો બરાબર. એટલે હવે અલ્ટ્રા ફિલ્ટર પેપર શું કરશે? તો કે અલ્ટ્રા ફિલ્ટર પેપર એ દ્રાવકને એટલે કે માધ્યમને અને અશુદ્ધિઓ જે છે એ અશુદ્ધિઓને પસાર થવા દેશે એટલે અહીંથી ધીમે ધીમે પસાર થશે અશુદ્ધિને બધું અને અહીંયા શુદ્ધ કલીલ
પ્રક્રિયાના અંતે અંતે શુદ્ધ કલિલ પ્રાપ્ત થાય છે. પણ મિત્રો, આ પ્રક્રિયા છે ને બહુ સ્લો છે, બહુ ધીમી છે. એનું કારણ સ્વાભાવિક છે કે કલિલમય પ્રણાલી તમારી ગાઢ હશે, ઘટ પ્રવાહી હોય, અને અહીંયા છિદ્રની સાઇઝ પણ નાની હોય છે. એટલે સરળતાથી જે છે આ પ્રક્રિયા ઝડપથી થશે ને. એટલે ઝડપથી કરવા માટે શું કરવામાં, તો કે ઝડપથી કરવા માટે એમાં સક્શન વેક્યુમ જનરેટ કરવામાં. કેવી રીતે થશે? તો કે આ બંધ પ્રણાલી હોય, આ બંધ કરી દે એકદમ પેક, અને આ જે છે આની સાથે અહીંયા વેક્યુમ પંપ અથવા તો સક્શન પંપ જે છે લગાવવા. સક્શન પંપ લગાડો, સક્શન એટલે શું? ખેંચવું, શકઅપ કરવું. વેક્યુમ શું કામ કરશે? તો કે આની બધી અંદરની એર જે છે એ ખેંચી લેશે. એર ખેંચવાનો પ્રયત્ન, જો લિક્વિડ ન ખેંચાયો તમને એમ થશે અહીંયાથી કરો ને તો લિક્વિડ આવી જાય. નહીં, ઉપરથી આપણે અહીંયા એર છે એને શકઅપ કરો. હવે એર જેટલી હશે અહીંથી શકઅપ થશે, બાકીની વધારાની ક્યાંથી આવશે? તો કે અહીંથી ઉપરથી શકઅપ કરશે. ઉપરથી શકઅપ કરે એટલે ઉપરથી જે નીચે ખેંચવાનું ખેંચાણ લાગે, એટલે તમારી ફિલ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ઝડપથી થશે. આ ફિલ્ટ્રેશનની પ્રક્રિયા જે ઝડપથી થાય એ વેક્યુમની મદદ ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત તમે આગળ ફર્ધર સ્ટડી જો કેમેસ્ટ્રી સાથે કરશો તો એમાં આ સક્શન પંપ અથવા તો વેક્યુમ પંપ છે એનો ઉપયોગ તમારે કરવાનો આવશે. ઓકે, ત્યાર પછી એકવાર ફિલ્ટ્રેશન થઈ ગયું, શુદ્ધ થઈ ગયું, ત્યાર પછી શું કરવાનું? તો કે આની ઉપર જે છે વિક્ષેપણ માધ્યમ રાખીને હલાવીને કલિલમય પ્રણાલીને તમે કલિલ, શુદ્ધ કલિલને તમે અલગ કરી શકો છો. ક્લિયર? ખ્યાલ આવ્યો દરેકને? તો આ અલ્ટ્રા ફિલ્ટ્રેશન અથવા તો સૂક્ષ્મ ગાળણ પદ્ધતિ કલિલમય કણોના શુદ્ધિકરણ કરવા માટે થઈ. ઓકે, ચાલો હવે ત્રીજી પદ્ધતિ, આમ તો ચોથી પદ્ધતિ આપણે વાત કરીએ, એ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. શું આપ લખશું આપણે? અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. બરાબર, ચાલો ટાઇટલ આપશો હવે, અલ્ટ્રા સેન્ટ્રી ફ્યુગેશન. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, બરાબર. એટલે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળને આધારે આપણે અહીંયા કલિલમય કણોનું શુદ્ધિકરણ કરવાનું. જો આ પદ્ધતિ મુખ્યત્વે જે છે એ લેબોરેટરીમાં, એટલે કે પેથોલોજીકલ જે લેબ હોય એ પેથોલોજીકલ લેબમાં આનો ઉપયોગ થાય. તમે ઘણીવાર રિપોર્ટ કરાવવા જતા હશો તો ત્યાં લેબોરેટરીની અંદર કોઈક જગ્યાએ જોઈશો માટલા જેવું એક સાધન પડેલું હોય. બરાબર, તમારું બ્લડ સેમ્પલ જ્યારે લેવામાં આવે તો બ્લડ સેમ્પલમાંથી આપણે બ્લડ બધા વાત કરી હતી, લોહી એક પ્રકારનું કલિલમય પ્રણાલી છે. તો આ લોહી જે કલિલમય પ્રણાલી છે એમાંથી મારે રક્તકણો છે દૂર કરવા, કારણ કે રક્તકણો કંઈ કામ નથી કરવાના. તમારા જે રિપોર્ટિંગ થવાના છે બધા તમારા સિરમમાંથી કરવાના, પ્લાઝમામાંથી થવાનું છે. તો એ રક્તકણોને દૂર કેવી રીતે કરવા અને પ્લાઝ્માને કેવી રીતે દૂર કરવા, તેમાં અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય. તમને યાદ હોય તો તમે જ્યારે નાના હતા ત્યારે મેળામાં જતા ત્યારે ચકડોળમાં બેસતા, ખબર છે? ચકડોળ, કયો ચકડોળ એક આવતું હતું આમ, આ હાથી હોય, આમ ઘોડો હોય ને ગધેડું હોય ને એ બધા આમ પકડીને બેસી જવાનું આપણે, આવતું ને? હવે જેવું ચકડોળ ગોળો ફરે એટલે હાથી ઘોડાવાળું તમારે આમ ધીમે ધીમે ફરશે ફરશે. આ ફેર્યું, જો ધારો કે તમે બેઠો, જેમ જેમ સ્પીડ વધશે એટલે આ કેન્દ્ર આમ દૂર થતું જશે, આમ આમ થાય. જેટલી સ્પીડ થશે એટલું વધારે દૂર થતું જશે. હવે વિચાર્યું છે ક્યારે કે શા માટે સાહેબ એ ધીમે ધીમે આમ થાય છે? સ્વાભાવિક વસ્તુ છે, કેન્દ્ર ત્યાગી ફોર્સ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરશે એટલે એ દૂર થશે. આવી રીતે સેમ કોન્સેપ્ટ એ અહીંયા અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન માટે વાપરવામાં આવે છે. શું હોય? તો કે ભાઈ આ ચાર વિરુદ્ધ દિશા, આ ચાર બાજુ આવી રીતે ટ્રાયંગલ બનાવેલો હોય, જો આ રીતે, આ અહીંયા વચ્ચે મોટર લટકાવેલું. આ જે ચાર છેડા છે એ ચાર છેડા ઉપર ટ્યુબ કાચની નળી લગાવેલી હોય. હું તમને બે જ છેડા અહીંયા સમજાવું છું. આ એક કાચની નળી, આ બીજી કાચની નળી, અને વચ્ચે છે એ મોટર હોય જે ફેરવે. અને હવે જેનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે એ અહીંયા કલિલમય પ્રણાલીમાં ભરેલી છે. હવે આ મોટર જેવી ફરશે એટલે આ જે પ્રણાલી છે એ પણ ફરવાની છે. આ જેવી રીતે ફરશે, ધારો કે આ નળી છે, બરાબર, આ બે નળી સામ સામે અહીંયા મૂકી છે, આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલુ કરી દેશે. આમાં નહીં ફરે, આમાં આખી ફરશે. બરાબર, જેમ તમે સ્પીડ વધશે લગભગ 15,000 RPM,
એક મિનિટમાં 15,000 રાઉન્ડ પૂરા કરે એટલી સ્પીડથી ફરતી હોય. તો આ જેમ જેમ ફરશે એમ એમ નળી ધીમે 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 આમ થશે, આડી થશે, આમ ફરવા મળશે, આડી થશે. હવે આડી થાય એટલે શું થાય? તો કે કેન્દ્ર ત્યાગી બળ લાગે. કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે આમાં જે ભારે કણો હોય તળિયે બેસી જાય. ભારે કણો કોણ હોય? તો કે કલીલ કણો. ભારે હોય તો આ કલીલ કણો નીચે બેસી જશે અને ઉપર વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ, વિદ્યુત વિભાજ્ય અશુદ્ધિ એ જમા થશે. કલીલ કણો ક્યાં આવી જશે? નીચે. ઉપર વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ જમા થશે. આ જે પદ્ધતિ છે એને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કહેવામાં આવે છે. હવે આ બ્લડ સેમ્પલની વાત કરીએ, આમાં લોહી પહેલાં ભરેલું હતું, હવે આ જે ભરવા માંડ્યું એટલે એમાં તમારા ભારે કણો કોણ હતો? તો કે રક્ત કણો. રક્ત કણો નીચે બેસી જશે અને સીરમ પ્લાઝમા છે ઉપર રહી જશે અને પછી એને પીપેટની મદદથી દૂર કરી નાખો, બરાબર? એટલે તમારો સીરમ મળી ગયું અહીંયા તેમને રહેશે. તો આ આ પ્રોસેસ છે, આ પદ્ધતિ છે એ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવાય, જે કલીલમય કણોના શુદ્ધિકરણ કરવા માટે વપરાય છે. ક્લિયર? હવે આ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, જૂના વર્ષની ટેક્સ્ટબુકમાં આપવામાં આવતી હતી પણ હવે તમારે આપવામાં આવતી નથી, બરાબર? તો હું જે શબ્દો બોલ્યો છું એ તમારી નોટબુકમાં ઉતારી લેજો, કોઈક જગ્યાએ ક્યાંક આવી જાય તો તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો ફટાફટ છે સ્ક્રીનશોટ લઈ લો અને આગળ જે હું બોલ્યો છે એકવાર રિવાઇન્ડ કરો, નોટબુકમાં લખી નાખો, એટલે આપણે આગળ વાત કરવાની છે કલીલમય કણોના ગુણધર્મો વિશે. શરૂઆત કરી આપણે કલીલથી વાત કરી હતી, ત્યાર પછી કલીલ કોને કહેવાય એ જોયું, પછી કલીલનું વર્ગીકરણ જોયું જુદા જુદા પ્રકારમાં, ત્યાર પછી આપણે શું કર્યું, કલીલ બનાવ્યા, બનાવ્યા પછી શું કરીને શુદ્ધ કર્યા, હવે શુદ્ધ કર્યા પછી એના ગુણધર્મોનો અભ્યાસ કરશું. ચાર ગુણધર્મો છે, ચાર ગુણધર્મોનો ડિસ્કશન આપણે કરવાની છે. કયા ચાર ગુણધર્મો? પહેલો સંખ્યાત્મક ગુણધર્મ, બીજો પ્રકાશીય ગુણધર્મ, ત્રીજો યાંત્રિક ગુણધર્મ, ચોથો વિદ્યુતીય ગુણધર્મ. કેટલા ગુણધર્મોની ચર્ચા કરશું? ચાર. કયા કયા? સંખ્યાત્મક, પ્રકાશ, યાંત્રિક અને વિદ્યુત. ઓકે, તો શરૂઆત કરીએ છીએ કલીલના ગુણધર્મ. કલીલના ગુણધર્મ જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ એના સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ. હવે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય તમને ખ્યાલ જ છે, તમે દ્રાવણ ચેપ્ટર ઓલરેડી અભ્યાસ કરેલું છે. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો કે ભાઈ જે ગુણધર્મ એ કલીલની સંખ્યાકણ પર આધાર રાખે છે તેને કલીલના સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય છે. જે ગુણધર્મ સંખ્યાકણ પર આધાર રાખતા હોય. હવે આ સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા છે? તો કે ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે, તમને ખબર છે. એક ડેલ્ટા TB ઉત્કલન બિંદુ ઉન્નયન, બીજું ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન, ત્રીજું અભિસરણ દબાણ અને ચોથું બાષ્પ દબાણમાં થતો ઘટાડો. આ ચાર એના સંખ્યાત્મક ગુણધર્મ, જે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ છે એ જ ગુણધર્મ અહીંયા કલીલમય પ્રણાલીના થવાના છે, બરાબર? ખાલી દ્રાવણો અને કલીલમાં ડિફરન્સ શું છે બાળકો? તો કે દ્રાવણો અને કલીલમાં ડિફરન્સ એ દ્રાવ્યના ઘટક કણોની સાઇઝ પર છે. 1 નેનોમીટરથી જો નાના હશે તો એ દ્રાવણ કહેવાશે, પણ 1 નેનોમીટરથી ઉપર જો જશે 1000 નેનોમીટર સુધી તો એ કલીલ કહેવાશે. ગુણધર્મ તો સરખા છે, સંખ્યાત્મક ગુણધર્મ, પણ અહીંયા આપણે કમ્પેરિઝન કરવાની છે કે દ્રાવણો અને કલીલને સંખ્યાત્મક ગુણધર્મ. એક ડાયાગ્રામ વડે તમને હું સમજાવું ને તમને આમ જો હું ડાયાગ્રામ દોરીશ એટલે તરત ખ્યાલ આવી જશે. ધારો કે આ દ્રાવણ છે અને આ દ્રાવણના આ દ્રાવ્ય કણો છે. દ્રાવ્ય પદાર્થના સંખ્યા કણો. બીજી બાજુ હું દોરું છું હવે કલીલ પ્રણાલી. કલીલ નાના નાના દ્રાવ્યના ઘટક કણો છે જોડાઈને કલીલ બનાવે.
આકલ્ય બની ગયા. બરોબર, તો આ કલીલના કણો, સોરી કલીલના કણો, કલીલ કણો. હવે જરા બંનેને ડાયાગ્રામમાં ઓબ્ઝર્વ કરો જી, સંખ્યા કણ કેમાં તમને સૌથી વધુ દેખાય છે ડાયાગ્રામમાં ઓબ્ઝર્વ કરો જી, તો સ્વાભાવિક છે દ્રાવણમાં સાહેબ સંખ્યા કણો વધુ છે, કલીલમાં સંખ્યા કણો ઓછા છે. તો સંખ્યા કણ જેમ વધુ એમ સંખ્યાત્મક ગુણધર્મ કેવા હશે? વધુ. માટે હંમેશા યાદ રાખવાનું કે હંમેશા દ્રાવણના આ સંખ્યાત્મક ગુણધર્મ એ કલીલ કરતાં વધુ હશે. એમસીક્યુ માટે વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શું મેં કીધું? કલીલ કરતાં દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ હંમેશા વધુ જ હશે. કેમ? તો કે દ્રાવણમાં સંખ્યા કણો હંમેશા વધુ હશે. આ સંખ્યા કણો એકબીજા સાથે જોડાય, સમુચ્ચયથી જોડાય એટલે કલીલ. દાખલા તરીકે પાંચ હોય તો પાંચ જોડાઈને જ્યારે એક કલીલ બને તો એ કલીલની એક સંખ્યા કણ થઈ કહેવાય, જ્યારે આમાં પાંચ થઈ કહેવાય. ઓકે, ચાલો ફટાફટ જે છે એ સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ જે છે આગળ આપણે વાત કરીએ. બીજા ગુણધર્મ તરફ આપણે આગળ વાત કરવાની છે. ચાલો રેડી, બીજા ગુણધર્મની આપણે વાત કરવાની છે. એ બીજો ગુણધર્મ છે આપણો યાંત્રિક ગુણધર્મ. યાંત્રિક ગુણધર્મ ટાઈટલ આપશો આપણે બીજું, યાંત્રિક ગુણધર્મ જેને બ્રાઉનિયન ગતિ, બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં, યાંત્રિક ગુણધર્મ અથવા તો એને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે બ્રાઉનિયન ગતિ શું છે? રોબર્ટ બ્રાઉન નામના વનસ્પતિ શાસ્ત્ર એ સૌ પ્રથમ આ પ્રકારનો અભ્યાસ એ પુષ્પની પરાગરજમાં કરેલો હતો. શું જોવા મળે છે? આપણે પહેલાં વાત કરીએ કે જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે, જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્ર વડે કલીલ પ્રણાલીનો અભ્યાસ કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે ત્યારે કલીલ કણો એ સતત અવિરતપણે ઝિગઝેગ આકારમાં, ઝિગઝેગ એટલે કે અસ્તવ્યસ્ત, ગતિ કરે એટલે કે મેળ વગરની આ ઝિગઝેગ આકાર, આ પ્રકારની ગતિ સૌપ્રથમ, આ પ્રકારની ગતિ એ સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક, બ્રાઉન નામના વનસ્પતિ શાસ્ત્રી પુષ્પની પરાગરજને પાણીની સપાટી પર મૂકતા અવિરત ગતિ કરે છે એવું જોવા મળ્યું. અને એના નામ પરથી જો આ બ્રાઉનિયન ગતિનો કોન્સેપ્ટ અથવા તો બ્રાઉનિયન ગતિ જે છે એની શોધ રોબર્ટ બ્રાઉને નથી કરી, એના શોધક જે છે લગભગ માઇકલ ફેરાડે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક છે. એક્ઝેક્ટલી મને યાદ નથી પણ કોણ છે એની સાથે અત્યારે સંબંધ નથી આપણે. બરાબર. પણ એ નામ બ્રાઉનિયન ગતિ છે રોબર્ટ બ્રાઉન પરથી આપેલું છે. શોધક જે છે કલીલમય કણો માટે એ નથી, એ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પુષ્પની પરાગરજને તમે જ્યારે પાણીમાં મૂકો તો અવિરતપણે ગતિ કરે છે, આવા પ્રકારની ગતિ એ આ વૈજ્ઞાનિકની એક કલીલ કણોમાં જોવા મળી એટલે એના નામ પરથી એને બ્રાઉનિયન ગતિ શબ્દ આપેલો છે. ખ્યાલ એવો? હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ પ્રકારની ગતિ થાય છે શું કરવા? બરાબર. તો આ પ્રકારની ગતિ થવાનું કારણ શું છે? તો કે ભાઈ કલીલ કણો એ સતત માધ્યમના કણો સાથે બમ્બાર્ડિંગ કરે છે અને જે તેને સ્થાયી થવા દેતા
નથી. હવે થાય છે શું, તો કે માધ્યમ નહીં ગણો અંદર તો હશે જ, અને કલીલ ગણો હશે. હવે કલીલ ગણો સેજ આમ જાય એટલે તરત જ ફરી પાછા અહીંયા ઘટક માધ્યમનો, અહીંયા ભટકાણ હતો આમ ગયો, અહીંયા ભટકાણ હતો આમ ગયો, એટલે સતત અરવી પણ આમથી એમ ભટકાય ભટકાયને ગતિ કરી રાખે છે. એને એની વિલોડન અસર, સ્ટીરિંગ અસર કહેવામાં આવે છે. વિલોડન, સતત અવિરતપણે ભટકાવવું, બરાબર. એ સતત અવિરતપણે ભટકાવવાની જે ઘટના, જેને સ્ટીરિંગ, વિલોડન શબ્દ આપેલો છે તમારી ટેક્સ્ટબુકમાં, બરાબર. એ વિલોડન અસર કહેવામાં આવે છે. અને આ વિલોડન અસરને કારણે આ પ્રકારની વિલોડન અસરના કારણે કલીલ કણો એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ગતિ કરે છે. તેથી બ્રાઉનિયન ગતિ એ કલીલ કણોની સ્થાયીતા માટે જવાબદાર. બ્રાઉનિયન ગતિ એ કલીલ કણોની સ્થાયીતા માટે જવાબદાર છે. ધારો કે જો બ્રાઉનિયન ગતિ ન થતી તો કલીલ કણો સ્ટેબલ નીચે બેસી જાત ને, તો પછી કલીલ ન કહેવાય, એ આલંબન અથવા તો નિલંબન થઈ જાય, પણ આવું નથી થતું. તો બ્રાઉનિયન ગતિ જે છે એ બ્રાઉનિયન ગતિને કારણે, એટલે કે જે વિલોડન અસર છે, સતત અવિરતપણે ભટકાવવું, તેને કારણે કલીલ કણો છે એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો? હવે આ કલીલ કણોની બ્રાઉનિયન ગતિ છે એ મુખ્યત્વે બે બાબત ઉપર આધાર રાખે. બ્રાઉનિયન ગતિ, અહીંયા લખું છું, બ્રાઉનિયન ગતિ એ બે બાબતો પર આધાર રાખે છે. પહેલી બાબત કલીલ કણોના કદ પર અને બીજી બાબત માધ્યમની સ્નિગ્ધતા પર. હવે જરા વિચારો તમે, જો કદ મોટું હોય તો દોડી શકે જલ્દી? ન દોડી શકે ને. તો કદ જેમ નાનું અને સ્નિગ્ધતા જેમ ઓછી તેમ ગતિ વધુ, બરાબર. પાણીમાં ગતિ વધુ હશે પણ તેલમાં ગતિ ઘટી જાય, કારણ કે તેલની સ્નિગ્ધતા કેવી છે, વધારે, બરાબર. તો બ્રાઉનિયન ગતિ વધુ શેમાં જોવા મળે, તો કે કલીલ કણોનું કદ જેમ નાનું અને માધ્યમની સ્નિગ્ધતા જેટલી ઓછી એટલી બ્રાઉનિયન ગતિ એની ઝડપથી જોવા મળે છે. ક્લિયર છે કોન્સેપ્ટ દરેકને? જો સમજણ આવી જરૂરી છે તો આ એનો યાંત્રિક ગુણધર્મ અથવા તો બ્રાઉનિયન ગતિ થયો. થિયરિટિકલ પ્રશ્ન પૂછાય તો તમે એટલું લખી શકો છો, ખૂબ ટૂંકમાં શોર્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર છે આપણે આજે અહીંયા સુધી રાખવો પડશે. કાલના વિડીયો લેક્ચરમાં આપણે બે મહત્વના એના કોન્સેપ્ટ, મહત્વના ગુણધર્મ સંખ્યાત્મક કયા બે? એક પ્રકાશીય ગુણધર્મ અને વિદ્યુતીય ગુણધર્મ. આ બે બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કયા બે? પ્રકાશીય ગુણધર્મ એને કહેવાય ટિન્ડલ અસર, અને બીજું છે વિદ્યુતીય ગુણધર્મ એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ. વી વિલ ડિસ્કસ ફર્ધર ઓન લેટર. કાલે આપણે આ ટોપિક ઉપર વધારે ડિટેલમાં ચર્ચા કરવાની છે. ત્યાં સુધી બાય બાય. ભણતા રહેજો, વાંચતા રહેજો.